છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી વિવાદ યથાવત રહ્યો છે. સિનિયર ઉપપ્રમુખ પદ માટે બે વખત મતગણતરી કરાઈ છતાં વિજેતા ઉમેદવાર જાહેર ન કરાયા. રવિવારે કરાયેલી રેગ્યુલર ગણતરીમાં માયાબેન જોશીને બે મતની લીડ મળી હતી. હરીફ ઉમેદવાર દીપક રાઠવા દ્વારા રીકાઉન્ટિંગ માંગતા ફેર ગણતરી કરાઈ છે. ફેર ગણતરીમાં દીપક રાઠવાને મળી બે મતની લીડ. ફરી માયાબેન જોશીએ રીકાઉન્ટિંગની માંગ કરી છે. ચૂંટણી અધિકારીઓએ બંને પક્ષે સહમતિ લઈ સોમવારે બપોરે 3 વાગ્યે મતગણતરી કરવાનું જાહેર કર્યું છે, જ્યારે સાંજ સુધીમાં મતગણતરી હાથ ન ધરાતા કોઈ નિર્ણય લેવાયો નથી. માત્ર વાદવિવાદ ચાલ્યો છે. અન્ય શિક્ષકોએ મધ્યસ્થી કરી ચિઠ્ઠી ઉછાળવાનો અથવા એક હોદ્દા વધારી બંનેને વિજેતા જાહેર કરવાની સલાહ આપી. બંને ઉમેદવારોએ સલાહને માન્ય ન રાખતા વિવાદ યથાવત રહ્યો છે. દીપક રાઠવા તરફથી હવે રીકાઉન્ટિંગ નહીં કરી ફેરગણતરીમાં બે મત વધારે મળ્યા હોવાથી વિજેતા જાહેર કરવાની માંગ સાથે વાંધા અરજી કરી છે. એક્સપર્ટની સલાહ બાદ નિર્ણય જાહેર કરવાની ચૂંટણી અધિકારીઓએ જાહેરાત કરી. રેહાન પટેલ, જીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાની શિક્ષક સંઘની ચૂંટણી અંદર હાલમાં વિવાદની અંદર ઉતરી છે. એનું બહુ મોટું કારણ છે કે ગઈકાલે રીકાઉન્ટિંગ અમે માંગતા, રીકાઉન્ટિંગ અમને આપ્યા બાદ એ લોકો રોજકામ કર્યું અંદર લખ્યું છે કે ભાઈ બીજી વખત મતગણતરી થશે, એમાં જે કંઈ રિઝલ્ટ મળશે એમને માન્ય છે. તો અમે 4 મતથી જીતતા હતા ત્યારે હારેલા ઉમેદવાર માયાબેને એવું કીધું કે ભાઈ અમારે ફરી કાઉન્ટિંગ જોઈએ છે, ત્યારે અમને પણ એ માન્ય હતું. પણ ચૂંટણી અધિકારીને આ અરજી કરતાં ચૂંટણી અધિકારી રાત્રે મતગણતરી ના કરતા અમને બીજા દિવસે 3 વાગે બોલાવ્યા હતા અને 3 વાગ્યાના સમય દરમિયાન અમે હાજર હતા અહીંયા. આજે 8 વાગ્યા છતાં પણ ચૂંટણી અધિકારી રિઝલ્ટ જાહેર કર્યું નથી, એમને સખત અમને વાંધો છે. કારણ કે આની અંદર કંઈકનો કંઈક હમણાં શંકા પેદા થઈ રહી છે. અમે એવું સ્પષ્ટ માગીએ છીએ કે ન્યાય બંને પાર્ટીને મળવું જોઈએ. એની અંદર માયાબેન નામ નીકળશે તો અમને વાંધો નથી અને દીપકભાઈ નીકળશે એમાં તે બી વાંધો નથી. પણ હાલની અંદર ગુલામની પહેલાં જીતેલી જાહેર કરવા માટે અમે હમણાં માગણી કરીએ છીએ, નહીં તો અમને આ રિઝલ્ટની અંદર શંકા પેદા થઈ રહી છે. હાલની અંદર અમારે ગુલામની પહેલાંના ઉમેદવાર દીપકભાઈ જીતેલા જાહેર છે અને જાહેર કરતા નથી, તો અમારે જાહેર થાય એવી મારી માંગ છે. અમને આજે રિકાઉન્ટ માટે બોલાવ્યા હતા, આજે રિકાઉન્ટ થયું નથી તો બીજો કોઈ રિકાઉન્ટ કરવામાં આવશે એમને મંજૂર નથી. ગઈકાલે 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, આજે 8 વાગ્યા છે, રિકાઉન્ટ હજુ થયું નથી.